દેશમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ વચ્ચે મંગળવારે 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 116 બેઠકો પર મતદાન થશે. લોકસભાની કુલ 116 બેઠકો પર 1622 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે, જેમાં 144 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ત્રીજા તબક્કામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, સપાના નેતા મુલાયમસિંહ યાદવ, જયાપ્રદા, આઝમ ખાન સહિતના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26, કેરળની 20, ગોવાની 2, દાદરાનગર હવેલીની 1 અને દીવ દમણની 1 બેઠક પર મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા મતદાનને લઈને તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ. ત્રીજા તબક્કામાં 21% આરોપી, 25% ઉમેદવાર, કરોડપતિ. 15 રાજ્યની 116 બેઠકો ઉપર 340 આરોપી ઉમેદવાર, 392 કરોડપતિ ઉમેદવારો પણ ઉતર્યા ચૂંટણી મેદાનમાં. 29 ઉમેદવારો સામે મહિલાઓથી જોડાયેલા ગુના મામલે કેસ નોંધાયો. દુષ્કર્મ અને મહિલાઓનું શોષણ જેવા આરોપો પણ સામેલ. 13 ઉમેદવારો સામે હત્યાના કેસ તો 30 ઉમેદવારો સામે હત્યાના પ્રયાસનો આરોપ. 14 ઉમેદવાર સામે ખંડણી અને અપહરણ જેવા આરોપ. ત્રીજા તબક્કાના તમામ ઉમેદવારો પર કોઈ ને કોઈ ગુનાઓનો કેસ છે, તેમજ 230 એટલે કે 14% ઉમેદવારો એવા પણ છે જેમના પર ગંભીર આરોપ લાગેલા છે. ત્યારે આ તબક્કામાં 392 કરોડપતિ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ તમામ રિપોર્ટર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા છે. 29 ઉમેદવારો એવા છે જેની સામે મહિલાઓથી જોડાયેલા ગુના નોંધાયેલા છે, તો જેમાં દુષ્કર્મ અને મહિલાઓનું શોષણ જેવા આરોપ પણ સામેલ છે. 14 ઉમેદવાર એવા પણ છે કે જેમણે સ્વીકાર કર્યું છે કે તેઓ ઘણા ગુનાઓના આરોપી છે. 13 ઉમેદવારો સામે હત્યાનો કેસ ચાલી રહ્યો છે તો 30 ઉમેદવારો સામે હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે. 14 ઉમેદવાર ખંડણી અને અપહરણ જેવા ગુનાના આરોપી છે તો 26 ઉમેદવારો સામે વિવાદિત નિવેદનોનો કેસ ચાલી રહ્યો છે. હવે આપને જણાવીશું કે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કયા પાર્ટીના કેટલા આરોપી ઉમેદવારો છે. ભાજપમાંથી કુલ 97 ઉમેદવારો, જેમાંથી 38 આરોપી ઉમેદવારો છે, જેમાંથી 26 આરોપીઓ પર ગંભીર ગુનાઓ છે. કોંગ્રેસના કુલ 90 ઉમેદવારોમાંથી 40 આરોપી ઉમેદવાર, જેમાંથી 24 પર ગંભીર આરોપ છે. બીએસપીના 92 ઉમેદવારો, જેમાંથી 16 આરોપી ઉમેદવાર અને 9 સામે ગંભીર આરોપ. સીપીઆઈમાંથી કુલ 19 ઉમેદવારો, જેમાંથી 11 આરોપી ઉમેદવાર અને 6 સામે ગંભીર ગુના નોંધાયેલા છે. શિવસેનાના કુલ 22 ઉમેદવાર, જેમાંથી આરોપી ઉમેદવાર 7 છે અને જેમાંથી 6 સામે ગંભીર આરોપ છે. એસપીમાંથી કુલ 10 ઉમેદવારો, જેમાંથી 5 આરોપી ઉમેદવાર અને તેમાંથી 4 સામે ગંભીર આરોપ છે. તો આ તરફ એનસીપીમાંથી કુલ 10 ઉમેદવારો, જેમાંથી 6 આરોપી ઉમેદવાર અને 5 પર ગંભીર આરોપ. તૃણમૂલમાં 9 ઉમેદવારો છે, જેમાંથી 4 આરોપી ઉમેદવાર અને 4 સામે ગંભીર આરોપ. હવે જો કરોડપતિ ઉમેદવારોની વાત કરીએ તો તમામ પાર્ટીઓમાં 392 એવા ઉમેદવારો છે જેમની સંપત્તિ 1 કરોડથી વધુ છે. એડીઆરએ જે 1594 ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસના વિશ્લેષણ કર્યા છે, તેમાં 392 એટલે કે 25% એવા ઉમેદવાર છે જેમની સંપત્તિ 1 કરોડથી વધુ છે, જેમાં કોંગ્રેસના 90 ઉમેદવારોમાં 74 ઉમેદવાર કરોડપતિ, ભાજપના 97 ઉમેદવારોમાં 81 ઉમેદવારો કરોડપતિ, ત્યાં જ સપાના 10માંથી 9, બસપાના 12 અને શિવસેનાના 7 ઉમેદવાર કરોડપતિ છે. ત્રીજા તબક્કામાં ઉમેદવારોની સંપત્તિ 2.92 કરોડ રૂપિયા છે. ત્રીજા તબક્કાના 3 સૌથી મોટા અમીર ઉમેદવારોની આપણે વાત કરીએ તો સપામાંથી દેવેન્દ્રસિંહ યાદવ ઈટા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેઓની સંપત્તિ 204 કરોડ. એનસીપીમાંથી છત્રપતિ મહારાજ સતારા બેઠક પરથી લડી રહ્યા છે, જેઓની સંપત્તિ 199 કરોડ. કોંગ્રેસમાંથી પ્રવીણસિંહ બરેલી બેઠક પરથી લડી રહ્યા છે, જેઓની સંપત્તિ 325 કરોડ. હવે સૌથી ઓછી આવક કે સંપત્તિ ધરાવતા 3 ઉમેદવારોની આપણે વાત કરીએ તો એચજેપીમાંથી વેંકટેશ્વર
બીજાપુર બેઠક પરથી લડી રહ્યા છે, જેઓની સંપત્તિ 9 કરોડ. નિર્દલીયમાંથી જીત પી આર વાયનાડ બેઠક પરથી લડી રહ્યા છે, જેઓની સંપત્તિ 120 કરોડ. અને નિર્દલીયમાંથી વસંત કોલ્હાપુરે પુણે બેઠક પરથી લડી રહ્યા છે, જેઓની સંપત્તિ 200 કરોડ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.